તો દર્શક મિત્રો બજાર વિશે વાત કરીશું ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું પણ તે પહેલા આપ સૌને જણાવી દેવા માંગીશ મૂંઝવતા પ્રશ્નો આપને મૂંઝવતી સમસ્યાઓ કે કયા શેરમાં ક્યાં કેટલું રોકાણ કરવું કયો શેર પોઝિટિવ દેખાઈ રહ્યો છે કયો શેર કઈ કંડિશનમાં જોવા મળી રહ્યો છે ચાલી રહી છે અત્યારે માર્કેટની અંદર આ તમામ પ્રશ્નો વિશે આપ જો મૂંઝવાતા હોય તો મૂંઝવાની કોઈ જ જરૂર નથી

તે પરથી આજે બજાર ખુલશે તો ખુલતાની સાથે કયા પ્રકારના સંકેત શું માર્કેટમાં કન્ટિન્યુટી જળવાશે ગઈકાલના બજારના બંધની જો ગઈકાલના બજારના બંધ તો આપણને મને બેસે છે કે પોઝિટિવ જ બંધ આપ્યો છે બંધ પોઝિટિવ આપ્યો છે પણ એનો મતલબ એ નથી કે માર્કેટમાં અગ્રેસિવ તેજી છે એક સીધી વસ્તુ છે માર્કેટ અત્યારે દિશા ગોતી રહ્યો છે અને જેમ મેં આપણે આગળ વાત કરી હતી કે માર્કેટ ક્યાં કંઈક મને એક રેન્જ છે એ રેન્જ દેખાય છે કે બાર હજાર આઠસો ઉપરમાં તેર હજાર બસો એનાથી ઉપર તેર હજાર પાંચસો તો એ રેન્જમાં જ માર્કેટ દેખાઈ રહ્યો છે એનાથી વિપરીત કે એક્સ્ટ્રોર્ડિનરી કંઈક માર્કેટ હાલના તબક્કે એવું કંઈક દોડી જાય જ્યાં સુધી આપણને ટ્રિગર નથી મળતું ત્યાં સુધી આપણે એ ગણતરી ના કરી શકીએ એ ચાન્સીસ થોડાક ઓછા દેખાય છે બટ જી હા કંઈક મૂવમેન્ટ આપણને જોવા મળશે આગામી દિવસોમાં મેબી બી નોટ ટુડે બટ માર્કેટને જોઈને એવું લાગે છે કે હાલના તબક્કે માર્કેટ થોડુંક નિફ્ટી ખાસ કરીને થોડીક સ્ટેન્ડ સ્ટીલ છે કે બહુ મોટી મૂવમેન્ટ ના જોવા મળે ગઈકાલે મારું પ્રેડિક્શન હતું કે સો પોઈન્ટ કદાચ હાઈ લોનું ડિફરન્સ રહેશે પણ સોની જગ્યાએ દોઢસો પોઈન્ટ રહ્યો છે એટલે કહેવાનો મતલબ કે સો દોઢસો પોઈન્ટ કે મેક્સિમમ બસો પોઈન્ટ આજ તમને હાઈ લોનો ડિફરન્સ તમને દિવસમાં જોવા મળી શકશે આનાથી વધારે કે જેમ આપણે વચ્ચે જોતા હતા કે સો પોઈન્ટ ગેપ અપ ખુલતું જોવા મળે કે સો પોઈન્ટ ગેપ ડાઉન કદાચ ખુલવું જોવા મળે એ શક્યતા થોડીક ઓછી દેખાય છે ચોક્કસ તો જેમ હરીશભાઈ માર્કેટ વિશે વાત કરી છે કે માર્કેટની અંદર અત્યારે શું સિચ્યુએશન જોવા મળશે માર્કેટ જ્યારે આજે ખોલવાનું છે ખુલતાની સાથે કન્ટિન્યુટી જાળવી રાખી રાખશે કે કેમ આ તમામ બાબત વિશે ચર્ચા કરી છે પણ હરીશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર વધીએ તે પહેલાં ફરી એકવાર કોલર્સને જણાવી દેવા માંગીશ ને કે આપને જે પણ કોઈ પ્રશ્નો છે તે પ્રશ્નોને લઈને આપ અમારી સાથે જોડાઈ શકો છો માત્ર એક બાબતનું ધ્યાન રાખજો કે જ્યારે પણ ફોન લગાવી રહ્યા છો ત્યારે પહેલાં પ્લીઝ ટીવીનો અવાજ મ્યૂટ કરી દેજો જેથી આપનો જે પ્રશ્ન છે તે અમારા સુધી ક્લિયર પહોંચી રહે હરીશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર આવીએ પહેલા અદાની પોર્ટ અંગે આપણે પૂછવા માંગુ અદાની પોર્ટ્સ ની કરંટ સિચ્યુએશન શું છે માર્કેટ ની અંદર અત્યારે અદાની પોર્ટ પોઝિટિવ છે તમે હોલ્ડ કરી રાખો 410 રૂપિયાના સ્ટોપ લોસ સાથે હાલના નજીકમાં નજીકનો સ્ટોપ લોસ 410 છે થોડું દૂર હું જો કદાચ ગણવા જઉં તો સ્ટોપ લોસ 400 રૂપિયાનો થઈ જાય છે પણ નજીકનો સ્ટોપ લોસ 410 છે એને ધ્યાનમાં રાખીને આપ અને હોલ્ડ કરી રાખો જો કસ તો 410 રૂપિયા ના સ્ટોપ લોસ ને ધ્યાન માં રાખીને આ ઇન્સ્ટ્રુમેન્ટ ને હોલ્ડ કરી શકો છો પોઝિટિવ દેખાઈ રહ્યો છે ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે આપર્ને તો જે પ્રમાણે વાત કરી છે અદાણી પોર્ટ સંગે ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધો અને હું આપને પૂછવા માંગુ પીએનજી અંગે પીએનજી ની હાલની કન્ડિશન શું છે માર્કેટ અંદર બજાર અંદર પેટ્રોનેટ જી છે હાલના કરો એક રેન્જ બાઉન્ડ 40 નો સપોર્ટ છે ઉપરમાં 265 નો રેジસ્ટન્સ છે એટલે 240 265 ના વચ્ચે આ રમેયા કરે છે Let it come out of it once it comes out of it પછી આપણે વિચારીએ ચોક્કસ 240 265 આ એક રેન્જ છે આ રેન્જ અંદર આ ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે આપણે ફરતો જોવા મળી રહ્યો છે એક વાર બહાર આવી જાય છે તો પછી તે દિશામાં તે મૂવમેન્ટ્સ માં જોવા મળશે તે ડિરેક્શન માં આગળની જોવા મળશે

BPCL અંગે વાત કરી છે હરેશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધો બોશ અંગે आपने पूछा वांगो બોશ અંગે શું કહેવો છે આપનો ટેર બોશ પોઝિટિવ છે યુ કેન હોલ્ડ ઇટ 12650 નો સ્ટોપ लॉस

જે પોઝિશનલ ટ્રેડર્સ છે તેમના માટે 146 રૂપિયાનો સ્ટોપ લોસ ને ધ્યાનમાં રાખી શકો છો અત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તે પોઝિટિવ જોવા મળી રહ્યો છે મધરસન સુમે તો મધરસન સુમે અંગે વાત કરી છે હરેશભાઈ આઈડીબીઆઈ બેંક અંગે આપને પૂછવા માંગુ આઈડીબીઆઈ બેંક ની કરંટ સિચ્યુએશન અંગે શું કહેવો છો આપનો અત્યારે આઈડીબીઆઈ બેંક ના હું અવોઇડ કરીશ આ ઇન્સ્ટ્રુમેન્ટ ને હું અવોઇડ કરીશ હું ખરીદી બી નહીં કરું ને મંદી બી નહીં કરું ઇટ્સ અ સાઇડવેઝ ઇન્સ્ટ્રુમેન્ટ जब रिस्क रिवॉर्ड रेशियो बने सरखा बेसे तो प्रिफरेबली आवा टाइम हूँ आवा इंस्ट्रूमेंट ने हूँ ना छेड़ू चौक्स तो आईडीबीआई बैंक अंगे हरीश भाई बात करी अत्य अवॉइड करवे सारूँ रह इंस्ट्रूमेंट मैं आईडीबीआई बैंक अंगे बात करी हरीश भाई हूँ आपने पूछू गेल अंगे गेल अंगे शो कहो आप अत्य गेल वॉज पॉजिटिव मीन्स जय हंड्रेड हंड्रेड एंड वन हंड्रेड આ એનો એક લેવલ હતો જ્યારે એ ક્રોસ કર્યો ત્યારે સરસ મજાનો એક બ્રેકઆઉટ આપણને જોવા મળ્યો હતો તમે જોઈ લો એકસો બેથી એને નોનસ્ટોપ સ્ટોપ ગઈકાલે એકસો ત્રણ નો લો કરીને એકસો નો હાઈ કર્યો છે હજી એના અંદર સ્ટીમ દેખાય છે કોઈ પ્રોબેબલી આ જો આ રીતના મજબૂત રહે ઇન્સ્ટ્રુમેન્ટ ગેલ તો ઉપરમાં એકસો થી એકસો વીસ આવવાની ક્ષમતા ધરાવે છે તો પોઝિટિવ દેખાઈ રહ્યો છે આ મજબૂતાઈ જો પકડી રાખશે તો પછી ઉપરમાં 118 થી 120 પણ આપર્ના ઇન્સ્ટ્રુમેન્ટ જે છે તે જોવા મળી શકે છે તો લંગે વાત કરી હરિશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર વધુ આગળ અને હું આપને પૂછવા યુનાઇટેડ સ્પિરિટ આ ઇન્સ્ટ્રુમેન્ટ અંગે અત્યારે હાલના તબક્કે શું છે યુનાઇટેડ ખરીદો છે એને સ્ટોપ

તો ગઈકાલનો જે હાઈ હતો એટલે કે પંદરસો ચાલીસ અને એના ઉપરના સ્ટોપલો ધ્યાનમાં રાખીને આપ ઇન્સ્ટ્રુમેન્ટને હોલ્ડ કરી શકો છો અત્યારે કોલગેટની અંદર અત્યારે કોઈ મજબૂત સંકેત આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આપણને નથી જોવા મળી રહ્યા કોલગેટમાં કોલગેટ અંગે વાત કરી છે હરીશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધુ અને લુપિન અંગે આપને પૂછવા માંગુ લુપિનની કરંટ સિનારીઓ શું છે આ ઇન્સ્ટ્રુમેન્ટ અંગે જો ચાર્ટ જોઈને તો લુપિન લાગે છે કે ક્યાં કંઈક આ ઇન્સ્ટ્રુમેન્ટ જો લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય મીન્સ વરસ માટેના તો આઠસો પચાસ રૂપિયાના ધ્યાનમાં રાખીને અને તમે એક્યુમ્યુલેટ કરો આગામી સમયમાં જી હા લુપિનમાં તમને એક સરસ મજાનું મુવમેન્ટ કદાચ જોવા મળી શકે હમ તો આગળના સમયમાં એક સારી મુવમેન્ટ આપણને જોવા મળી શકે છે આઠસો પચાસના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખીને એક્યુમ્યુલેટ કરી શકો છો લુપિનને અત્યારે હાલના તબક્કામાં લુપિન અંગે વાત કરી છે રજવે ઇન્સ્ટ્રુમેન્ટ પર વધવું અને હું આપને પૂછવા માંગુ ભેલ અંગે ભેલ અંગે શું કહેવો છો આપ તો ભેલ ઓકે બેલ માં તમે તેજી ચાલુ રાખો આપના પાસે હોય તો હોલ્ડ કરી રાખો સ્ટોપ loss આપનો રહે 33 રૂપિયા હ 33 રૂપિયા ના સ્ટોપ loss ને ધ્યાન માં રાખી શકો છો જો આપની પાસે શું ઇન્સ્ટ્રુમેન્ટ હોલ્ડ કરી શકો છો તેજી દેખાઈ રહી છે ઇન્સ્ટ્રુમેન્ટ ના તેજી ના સંકેત આપણને જોવા મળી રહ્યા છે

ना धबकारा हरीश मोतियानी साथे सोमवार थी शुक्रवार सवारे आठ त्रीस कलाके नंबर टू तलाईवर जोनो सदस्य मजा नेता सारे पापा जी संजो नेता मारो नेता

હા મોતિયાની સાહેબ ની એક શેર ઉપર સલાહ લેવી શિલ્પા અત્યારે શું હાલના તબક્કે હોલ્ડ કરવો જોઈએ કે સેલ કરી દેવો જોઈએ બોલો નામ શિલ્પા મેડિકેર નોર્મલી આવી કંપની હું ટ્રેક કરતો નથી પણ છતાં જોઈ લો ચાર્ટ છે હોલ્ડ કરી રાખો હાલના તબક્કે તો આપ હોલ્ડ કરી રાખો આપના માટે સ્ટોપલો રહેશે ચારસો વીસ ના નીચે બંધ આપે તો જ આમાં એક્ઝિટ થાય બાકી અને ધ્યાનમાં રાખીને તમે આને હોલ્ડ કરી રાખો આ ઇન્સ્ટ્રુમેન્ટ ચારસો નેવું પાંચસો આ ક્રોસ ઓવર કરશે તો તમને વધારે એક સ્ટીમ તમને જોવા મળી શકે છે ચોક્કસ હરેશ આપણે વાત કરી રહ્યા હતા અમર રાજા બેટરી અંગે અમર રાજા બેટરી અંગે શું કહેવું છે અત્યારે અત્યારના હાલના તબક્કા પૂરતે આ ઇન્સ્ટ્રુમેન્ટ જો અમર બેટરીમાં એક મુવમેન્ટ જોવા મળી હતી મુવમેન્ટ મળ્યા બાદ પછી ફોલો અપ બાઇંગ જોવા નથી મળ્યું પછી આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું તો એ એક થોડુંક શંકાનું એ છે તો હવે આના અંદર નવસો ઉપર વિથ વોલ્યુમ ફરી પાછી એક લાંબી કેન્ડલ બને તો જ આના અંદર રીએન્ટ્રી થાય અધરવાઇઝ આના અંદર પ્રોફિટ બુકિંગ તો જે પ્રમાણે હરેશભાઈ વાત કરી છે કે અમર રાજા બેટરી નવસો ઉપર વિથ વોલ્યુમ જો ટ્રેડ થાય છે તો અંદર રાખી શકો છો હેલો હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ સ્વાગત છે આપનો કાર્યક્રમ આપનું નામ વિનોદ શું પ્રશ્ન છે આપનો હવે જેમ સી પ્રોજેક્ટ તેજી છે હોલ્ડ કરી રાખો આજે જો આ સિક્સટી રૂપીઝ એના ઉપર ખોલે છે ને એના ઉપર ટ્રેડ કરે છે હોલ્ડ ઇટ એલ્સ પ્રોફિટ બુક ચોક્કસ હરેશ ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધુ અને હું આપને પૂછવા માંગુ એશિયન પેઇન્ટ અંગે એશિયન પેઇન્ટ ની હાલની સિચ્યુએશન કરન્ટ સિચ્યુએશન શું છે માર્કેટમાં છે દિવાળી ગઈ છે અતર સીઝન આવી છે તો ત્યાં થોડીક મૂવમેન્ટ પણ આમાં જોવા મળી છે પણ એવી મૂવમેન્ટ આમાં દેખાઈ નથી ગઈકાલે કાલે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે આના અંદર તો હું કહીશ કે આના અંદર હવે ગઈકાલનો કાલનો હાઈ જ્યાં સુધી ક્રોસ નથી કરતો એટલે 2275 ક્રોસ નથી કરતો ત્યાં સુધી આમાં આપ પ્રોફિટ બુકિંગ કરી શકો છો

અવ ફિલિપ્સ કાર્બન માં રોકાણ થાય આપ હવે ફિલિપ્સ કાર્બન ફિલિપ્સ કાર્બન માં રોકાણ થાય ને કેમ ના થાય અહીંયા 155 રૂપિયા ના સ્ટોપ લોસ ને ધ્યાન માં રાખીને જી હા આપ આમાં ખરીદી કરી શકો છો ચોક્કસ હરેશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વાત કરું બર્જ પેન્ટ ગેપ ને પૂછવા માંગુ બર્જ પેન્ટ ગેપ શું કહું છું આપ નોતિયાર

થોડુંક હજી નીચે આવવાની શક્યતા છે હા બસો સિત્તેર ટુ હન્ડ્રેડ એન્ડ સેવેન્ટી જો એઓના ઉપર ટ્રેડ કરે તો તમે અંબુજા સિમેન્ટમાં ત્રીજીનું ધ્યાન રાખો બસો સિત્તેર ઉપર જો ટ્રેડ કરે છે ઇન્સ્ટ્રુમેન્ટ તો પછી આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ની અંદર તેજનું ધ્યાન રાખી શકો છો બધું કોલર આપણે સાથે જોડાયેલા છે હેલો હો સમજો ફ્રેશન છે આપનો જિંદના સ્ટીલ ને શું છે જણાવવા માગું છું કોસઠ રૂપિયા અરાઉન્ડ છે ઓકે હોલ્ડ કરી રાખો ગઈકાના લોને આપ આપનો સ્ટોપ લોસ રાખજો ચોક્કસ સરેશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધો સિપ લાંગ આપને પૂછવા માંગુ સિપ લાંગે શું કહેવું છે અત્યારે આપનો સિપ લા પોઝિટિવ છે 750 ના આસપાસનો એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે એટલે 745 આપ લઈ શકો છો 745 ક્લોઝિંગ બેસિસ ઉપર આપનો સ્ટોપ લોસ રહેશે

હું ટાર્ગેટ એટલે નથી આપતો આજે હું પ્રિફરેબલી એક ઓલમોસ્ટ અમે એમ કહીએ કે પીક ઉપર છે આ માર્કેટ જે ચાલી રહ્યો છે એ ફંડામેન્ટલ બેઝ ઉપર નથી ચાલી રહ્યો ફંડામેન્ટલી તો ઓલરેડી પીઈ આપણી એટલી બધી હાઈ થઈ ગઈ છે કે અમે તો આમાં હાથ બી ના ના નાખીએ પણ કારણ કે ફંડ ફ્લો મની ફ્લો એટલો બધો છે કે માર્કેટ તેજી જ છે તો જ્યારે માર્કેટ તેજી જ હોય યાદ કરો બે હજાર સાત ને બે હજાર આઠ બે હજાર આઠમાં બી એ જ હતું મેં મને યાદ છે કે મારો છેલ્લો સેમિનાર પાલનપુરમાં હતો પાલનપુરમાં મેં બધાને એ જ કીધું હતું મેં હવે ટાર્ગેટ ભૂલી જાઓ ટાર્ગેટ તો એનીથીંગ ઇઝ પોસિબલ રાઈટ તમે ગમે ત્યાં આંગળી મૂકો ત્યાં તમને તેજી દેખાય છે એટલે તેજી છે માર્કેટમાં મંદી દેખાતી નથી મંદી થતી નથી તો આપણે કઈ વસ્તુનું ધ્યાનમાં રાખવાનું શું વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાનું છે તો એ છે સ્ટોપ લોસ સ્ટોપ લોસ આપણે એટલે ધ્યાનમાં રાખીએ છીએ કે આપણે જેમ પ્રોફિટ આપણે એક સીમિત રાખીએ છીએ એમ નુકસાન કરવાની ક્ષમતા બી આપણે એક લિમિટમાં હોવી જોઈએ એટલે હું તમને સ્ટોપ લોસ કહું છું કે માર્કેટ ક્યારે કઈ રીતના ક્રેશ થાય છે નો નોઝ નો નોઝ તો વાય નોટ આપણે એક સ્ટોપ લોસ રાખી દઈએ તો જો એ સ્ટોપ લોસ હશે તો એટલીસ્ટ આપણી નુકસાની જે ઘણા બધા લોકોની બે હજાર આઠમાં થઈ હતી અમે તો રોકી દીધેલો અને અમે તો સ્ટોપલોસ આપીને અમે બધાને બચાવી દીધેલા બટ જે વ્યક્તિ સ્ટોપલોસ ના રાખી રહ્યા નહોતા રાખ્યા એમની તમે દશા જો કે શું દશા થઈ હતી તો બેટર છે કે સ્ટોપલોસ એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ ખાસ ધ્યાનમાં રાખીને તમારે બજારમાં એન્ટર થવાનો ચોક્કસ હરેશભાઈ સમયનો અભાવ છે માટે કાર્યક્રમ રચા લેવાનો સમય થઈ રહ્યો છે છેલ્લો પ્રશ્ન આપને પાસેથી પૂછવા માંગુ કે જે પણ કે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે ચર્ચા થઈ છે તેમાં આપનો પોતાનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ ખરો પૂર્વી જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જે હા મારા મિત્ર છે સગા સંબંધી છે એ લોકોની ક્યાંક પોઝિશન હશે તો આપ મારું ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ જોઈ શકો છો દર્શક મિત્રો શેર બજાર વિશે વધુ માહિતી મેળવવા માટે અને બજાર પર વધુ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે જોતા રહો સેન ચેનલ પર સેમ ટાઈમ પર શેર બજારના ધબકારા કાર્યક્રમ ત્યાં સુધી હરીશભાઈ અને મને આપશો રજા નમસ્કાર નમસ્કાર